હાલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આજે આપણે રાજસ્થાની સ્ટાઇલમાં ભીંડી બનાવવાની છે. તો જોવો તમે કેવી રીતના બને ને શું શું જોઈ. મેં 2 કિલો ભીંડા લીધા છે અને ધોઈ લીધા છે. તો ચાલો એને કટિંગ કેમ કરવાના છે બતાવું તમને. આવી રીતના કટિંગ કરી લેવાના છે આપણે. એને વચ્ચે એક કટમાં જ દેવાની છે. આવી રીતના કટ કરી લેવાની છે આપણે ભીંડા. જો આ રીતના આ ભીંડી એટલી ટેસ્ટી બને છે ને, તો ઘરમાં બધેને ભાવે એવી બનશે. જો દોસ્તો, ભીંડો આપણે કાપી લીધો છે. હવે આપણે આમાં નાખવાનું છે લાલ મરચું. મીડિયમ, બહુ નથી નાખવાનું. પછી આગળના મસાલામાં હજી મરચું આવશે. થોડુંક ધનિયા જીરા પાવડર, થોડુંક નિમક, મીડિયમ બહુ નહીં. બે ચમચી ચણાનો લોટ નાખવાનો છે. આપણે વધારે ચણાનો લોટ નથી લેવાનો, 2 ચમચી જ લેવાની છે. હવે આને મિક્સ કરી લેવાનું છે બરાબર. પાણી બિલકુલ નથી નાખવાનું. આમાં લીંબુનો રસ નાખી દેવાનો છે. આવી રીતના ચણાના લોટનું કોટિંગ કરી લેવાનું છે આપણે. આને હવે આપણે આને ઢાંકીને 1 કલાક મૂકી દેવાનું છે રેસ્ટ. પછી આગળની પ્રોસેસ થાય. ચાલો જો દોસ્તો, આપણે ભીંડાને ચણાના લોટનું કોટિંગ બરાબર લાગી ગયું છે. 1 કલાક રવા દીધું છે. હવે આપણે આને તેલમાં ફ્રાય કરી લેવાનું છે. પછી આગળની પ્રોસેસ થાય. ચાલો તો તેલમાં આપણે આને પહેલાં ફ્રાય કરી લઈએ. નાખી દઈએ તેલ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ફ્રાય કરી લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે આપણું. હવે આપણે ભીંડી નાખી દઈએ. આ બધું આપણે આમાં બરાબર ફ્રાય કરી લેવાનું છે. આપણો ભીંડો હાફ ફ્રાય થઈ ગયો છે. હવે આપણે એને વાસણમાં કાઢી લઈએ. જો બાકીનો આપણે મસાલામાં હજી કાસો રહી જાય એમાં પકાઈ જાય. ચાલો હવે એક વાસણમાં કાઢી લઈએ.
તો દોસ્તો હવે આપણે આને કાઢી લીધો છે, હવે આપણે આનું ગ્રેવી બનાવી લઈએ. ચાલો મસાલા માટે એક કડાઈ લઈ લીધી, એમાં નાખવાનું છે તેલ, તેલ આપણું થઈ ગયું છે ગરમ, હવે જીરાથી વઘાર કરી લઈએ. થોડીક જશે હિંગ, એમાં જશે કાંદા, કાંદા બરાબર ફ્રાય કરી લેવાના છે આપણે લાલ થઈ જાય ત્યાં સુધી. કાંદા આપણે હલકા ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે, હવે આપણે આમાં નાખી દેવાનું છે લસણ અદરકનું પેસ્ટ. ઘડીકાને ફ્રાય કરી લેવાનું છે, હવે નાખી દેવાનું છે આપણે ટમેટું પેસ્ટ. ટમેટાનો પેસ્ટ નાખો એટલે તરત આપણે નિમક નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે. આપણે ભીંડુ ફ્રાય ત્યારે એમાં ફ્રાય કરવામાં નાખ્યું હતું એટલે સ્વાદ પ્રમાણે નાખવાનું છે. અને આપણે બરાબર ફ્રાય કરી લેવાનું છે ત્યાં સુધી ગળી ન જાય ત્યાં સુધી. કાંદા ટમેટા અને લસણ બરાબર આપણું ફ્રાય થઈ ગયું છે, હવે આમાં જશે બીજો મસાલો, તીખું હાલતો એ પ્રમાણે ચટણી લાલ મરચું, ધાણા જીરું પાવડર, હલ્દી, આને આપણે બરાબર ફ્રાય કરી લેવાનું છે. આમાં મસાલા છેકી લેવાના છે. મસાલો શેકાઈ ગયો છે આપણો, તેલ એ છોડી દીધું છે, હવે આપણે આમાં બે મોટી ચમચી દહીં ઉમેરી દેવાનું છે. દહીં આપણે ખાટું નથી લેવાનું, એકદમ મોળું દહીં લેવાનું છે, કારણ કે લીંબુ નાખેલું છે અને ટમેટા નાખેલા છે. અને ફટાફટ હલાવતું રહેવાનું છે, દહીં ફાટી જાય. મસાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, તેલ બધું જો છૂટું પડી ગયું છે, હવે આપણે આમાં ભીંડો આપણે ફ્રાય કર્યો તે નાખી દેવાનો છે. મિક્સ કરી લેવાનો છે બરાબર. થોડુંક પાણી ઉમેરી દેવાનું છે આપણે,
ચણાનો લોટ છે ને તો પાણી સૂવી જાય. હવે આપણે આને ઢાંકીને ઘડીક 10 મિનિટ રહેવા દઈએ હલકી આંચ પર. આપણો મસાલા ભીંડી ફ્રાય બનીને ત્યાં થઈ ગયું છે. જો એ નંબર શાક બન્યું છે. હવે આપણે આમાં લીલા ધાણા એડ કરી દઈએ. જો દોસ્તો મસાલા ભીંડી ફ્રાય એક નંબર શાક બન્યું છે. રોટલી આરે ખાઓ, રોટલા આરે ખાઓ, બહુ મસ્ત લાગે. ઘરમાં બધીને ભાવે આ. તો આ હતો આજનો મારો વિડીયો. વિડીયો મારો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.